મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બેટા આજના લેક્ચરની અંદર લાસ્ટ ટાઈમ જે ટોપિક પૂરો કર્યો હતો ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બે થિયરી પૂરી કરવાનું પ્લાનિંગ છે આજે, જોઈએ કેટલો સમય જાય છે. બે પ્રશ્નો પૂરા કરીશું. રોજનું કામ રોજ કરવું એ આપણો જૂનો મૂળભૂત મંત્ર છે. પોસિબલ હોય તો એને ફોલો કરજો બેટા, બહુ બધા ફાયદામાં રહેશું. નવી વાત આજના લેક્ચરની શરૂ કરીએ તો સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ બે ટોપિક ભણવાના છે. એક વેગ પસંદગી કાળ તરીકે અને બીજા નંબરમાં સાયક્લોટ્રોન, એ પછી સમજીએ છીએ. પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ વેગ પસંદગી કાળ તરીકે સમજાવો. હવે વેગ આધારિત આ પ્રશ્ન છે એટલે વેગ પસંદગી કાર શબ્દ એટલા માટે વપરાયેલો છે. ફરી પ્રશ્ન કહું, સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ વેગ પસંદગી કાર તરીકે સમજાવો, આ સીધી સાદી વાત છે આપણી. સૌથી પહેલા મુદ્દાની અંદર થોડીક બેઝિક વાત, પછી આકૃતિ પર જઈએ છીએ. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિવેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ બંને ક્ષેત્રોની અસર છે અને બંનેની અસર હોય તો લાગતું બળ એ પરિણામી બળ કહેવાય, કે જે એફ ઈ અને એફ બી સ્વરૂપે મળવું જોઈએ. આ બંને બળોની અસર રૂપે લાગતું બળ એને આપણે પરિણામી બળ કહી દઈશું. સૂત્રો ઓલરેડી જાણીએ છીએ, આ થશે ક્યુ ઇન્ટુ ઈ અને અહીંયા થશે Q ઇન્ટુ V ક્રોસ B. યાદ કરી લો, લોરેન્સ બળ શીખેલા જ છો. Q ને કોમન લઈ લો તો કૌંસમાં E પ્લસ V ક્રોસ B. તો આ સીધી સાદી સ્ટોરી આપણી તૈયાર થઈ ગઈ. આ બળ મળી ગયું સદિશ F, આ બળ તૈયાર થઈ ગયું સદિશ એફ. તો આ સિમ્પલ વાત ઓલરેડી સાબિત થયેલી, કશું અઘરું નથી. આમાં પહેલા આ લખીશું પછી આકૃતિ દોરીશું, સમય ના બગડે એટલે મેં પહેલા દોરેલી જ. હવે સમજો, પહેલો આ મુદ્દો પછી આકૃતિ આવશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થ્રી ડાયમેન્શન, ત્રણ પરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે, કેમ કે એક્સ વાય ઝેડ એ ત્રણે ત્રણ પરિમાણ હંમેશા પરસ્પર લંબ હોવાના. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષને સમાંતર છે અને ચુંબકીય ક્ષેત્ર આપણે ઝેડ અક્ષને સમાંતર લીધેલું છે. તો ઈ અને બી બંને પરસ્પર લંબ કહેવાય. આ બંને એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ વેગને પણ લંબ છે. વિદ્યુત ભારિત કણની ગતિ એ એક્સ અક્ષની દિશામાં છે. તો એક્સ અક્ષની દિશામાં આપણે વેગ બતાવ્યો છે. ત્રણે ત્રણ કલર બી અલગ અલગ રાખ્યા છે, તમને સમજ પડે. એટલે વેગ એ પણ ઈ અને બી ને કેવો દેખાય છે, તો લંબ સ્વરૂપે. ડાયરેક્શનો ફિક્સ છે, વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં, વેગ એક્સ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં. તો આકૃતિ પરથી આ વર્ણનના શબ્દો જે કીધા એ લખવા પડશે તમારે ફરજિયાત. હવે આકૃતિ પરથી આપણે સૌથી પહેલા વિદ્યુત બળને સમજીએ. એફ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. જો મારે સદિશ ના લખવો હોય તો વાય અક્ષની દિશામાં છે, એટલે ઈ ઇન્ટુ જે કેરેટ લખીશું આપણે. આ પહેલી વાત થઈ. બીજા નંબરમાં ચુંબકીય બળ જોઈએ એફ બી. સૂત્ર થશે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી. ચલો, આમાં સદિશ ના લખવો હોય તો વેગ એ એક્સ અક્ષની દિશામાં, એટલે વી આઈ ક્રોસ બી એ ઝેડ અક્ષની દિશામાં. તો બી કે થશે, માટે ક્યુ V ક્રોસ B, અથવા તો અહીંયા ક્રોસ ના લખો, થોડુંક સરળ બની આપું,
तो क्यू वी बी कंसमा आई क्रॉस के अग्यारमू धोरण बेटा याद करी लो आई क्रॉस के इज इक्वल टू माइनस जे थसे तो आनो जवाब आवशे माइनस क्यू वी बी इंटू जे आ तैयार थई गयो तमारो एफ बी एक आ समीकरण मळ्यु बीजु आ मळ्यु जे सदिश ना घटक स्वरूप मां आपणे पसंद करेलू छे चल तो हवे शुं थशे परिणामी एफ इज इक्वल टू एफ ई वत्ता एफ बी चलो आने आ एफ ई तमे जे शोध्यु छे ए लखो तो क्यू ई जे कैरेट प्लस एफ बी नी जग्याए माइनस क्यू वी बी जे कैरेट तो शू थई जशे क्यू ई माइनस क्यू वी बी इंटू जे कैरेट क्यू ने पण कॉमन लेवो होय तो लई लो ई माइनस वी बी इंटू जे कैरेट आ परिणामी एफ तैयार थई गयो आपणो जे सदिश स्वरूप मां काम करेलू छे बन्ने समीकरण जुओ एक विद्युत बल ने बीजू चुंबकीय बल एक प्लस जे मां छे बीजू माइनस जे मां छे जे आपणे साबित कर्युं एटले के बन्ने बळो ए परस्पर केवी दिशामां देखाय छे तो विरुद्ध आटली वात तो आपणने समझ पड़वी जोईए आ शरूआतनुं बेसिक थोड़ुक वर्णन पछी समीकरणने डायमेंशनमां लई અને આ જે બંને બળો આકૃતિમાં દેખાય છે પરસ્પર વિરોધ એ આપણે સાબિત કરી દીધા છે હવે આનો ઉપયોગ કોણે કેવી રીતે કર્યો એ શીખવાડું છું ધ્યાન રાખજો સમજો બેટા હવે એ વાત જે મેં કીધી એ કરીએ છીએ હવે એવું ધારી લો કે ભાઈ ધારો કે એફ બરાબર ઝીરો બટ વાય એવું ધારી લઈએ કે ભાઈ બંને બળોના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ દેખાય છે તો એ બંનેનું પરિણામી બળ કેવું થઈ જશે ઝીરો ધારી લો કે બંને બળોના મૂલ્યો સરખા છે ડાયરેક્શન ઓલરેડી પરસ્પર વિરુદ્ધ છે તો ધારો કે પરિણામી બળ ઝીરો થાય તો આપણે પરિણામી બળ ઝીરો આની અંદર મૂકીએ તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ હવે સદિશ અને જે કેરેટ કાઢી નાખું છું તો ક્યૂ E માઇનસ વી બી આવું લખી શકીએ હવે ક્યૂ તો કોઈ સંજોગોમાં શૂન્ય છે નહીં ક્યૂ તો કોઈ સંજોગોમાં શૂન્ય નથી તો ઈ માઇનસ વી બી જ ઝીરો હોવો જોઈએ તો શું લખીશું ઈ માઇનસ વી બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેરફોર વી બી ઇઝ ઇક્વલ ટુ ઈ અને માટે વી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન બી સાબિત એવું થયું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર એ વેગનું મૂલ્ય આપે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર એ વેગનું મૂલ્ય આપે છે અહીંયા કારણ લખી દઉં ક્યૂ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આવી ના સમજ પડે તો આ ઇક્વેશન છે ક્યુ ઈ બરાબર ક્યુ વી બી સરખાવજો બે બાજુથી ક્યુ ઉડી જશે વાત તો સરખી જ થશે કઈ ફરક નહીં પડે E અને B નો ગુણોત્તર એ વેગનું મૂલ્ય મેળવી આપે છે તો અહીંયા સમજો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર Y અને Z અક્ષ ઉપર તમે પસંદ કર્યા હતા તો એ પસંદગી કાર થયા કહેવાય આપણે તો એ પસંદગી કાર આપણે છીએ તો એ પસંદગી કાર એ વેગનું મૂલ્ય બંને જે પસંદ કર્યા એ બંને મૂલ્યો એ વેગ આધારિત થયા માટે લખી શકાય વેગ પસંદગી કાર સમજો સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ વેગ પસંદગી કાર તરીકે સમજાવો તો ઈ અને બી તમે જે પસંદ કર્યા હતા એ જ તમને વેગનું મૂલ્ય મેળવી આપે છે તો આ ગુણોત્તર એ વેગનું મૂલ્ય મેળવી આપશે આ યાદ રાખજો બીજી એક સૌથી અગત્યની વાત જ્યારે જે જે થોમસન નામના વૈજ્ઞાનિકે બહુ અગત્યની વાત છે બેટા ધ્યાન રાખજો
જે જે થોમસન નામના વૈજ્ઞાનિકે E by M ગુણોત્તર શોધ્યો, ઇલેક્ટ્રોન અને એના દળનો ગુણોત્તર શોધ્યો, એ વખતે એણે આ વિદ્યુત ક્ષેત્રના દોલનો અને ચુંબકીય ક્ષેત્રના દોલનોનો ઉપયોગ કર્યો હતો. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળાની અંદર આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ભેગા કરી અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા હતા. તો આ વેગ આધારિત પસંદગી છે. થોમસન નામના વૈજ્ઞાનિકે પણ આ જ સમીકરણનો ઉપયોગ કરી અને E by M ગુણોત્તર શોધ્યો હતો. ચોપડી વાંચજો બેટા, આ દરેક કોન્સેપ્ટો ટેક્સ્ટબુકમાં જોવા મળશે, ધ્યાન રાખજો જરા, સમજો. આમાં આ થોમસને જે ગુણોત્તર મેળવ્યો એ ગુણોત્તરમાં E અને B એ બંનેના મૂલ્યોમાં ફેરફાર કર્યા વગર, એટલે કે સહેજ પણ કોણાવર્તન વગર, આડા અવળા કિરણો ના જાય, એની જે દિશામાં વેગ છે એ જ દિશામાં સહેજ પણ ડાયવર્ટ થયા વગર ગતિ કરી શકે છે. બીજી પણ એક અગત્યની વાત, આ સિદ્ધાંતનો ઉપયોગ એ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની અંદર ઉપયોગ થાય છે. આ બેઝ, આ જે સિદ્ધાંત આપણે સમજ્યા વેગ પસંદગી કારનો, એનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ગણતરી કરવા માટે, એની માહિતી મેળવવા માટે આપણે કરીએ છીએ. તો બેટા આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. સિમ્પલ વાત, આકૃતિ દોરી, પહેલા આ મુદ્દો, પછી આકૃતિ, પછી વર્ણન, ને વર્ણન પછીની આ સમજૂતી. પાછળથી જે મુદ્દાઓ સમજાયા છે બધા ફરજિયાત લખવા પડશે. ખાલી આટલું લખશો તો માર્ક્સ નહીં મળે, હજુ બી કહી દઉં છું, ધ્યાન રાખજો. તો સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગતિમાં પહેલો મુદ્દો પૂરો થયો. હવે બીજા મુદ્દાની ચર્ચા કરીએ છીએ, એ મુદ્દો પણ બહુ જ અગત્યનો છે, ખાસ ધ્યાનથી સમજજો. ચાલો બેટા હવે નવા પ્રશ્ન ઉપર આગળ આવી જાઓ. સૌથી પહેલા, પહેલી વાત વેગ પસંદગી કાર, સિમ્પલ કામ પૂરું કર્યું. બીજો પ્રશ્ન છે સાયક્લોટ્રોન. આકૃતિ જોઈને ગભરાવાની જરૂર નથી, સહેલું જ છે, બહુ બધું ભરચક દેખાય એટલે ટેન્શન નહીં લેવાનું છે. પ્રશ્ન કેવી રીતે પૂછાય પહેલા એ કહી દઉં છું. સાયક્લોટ્રોન સમજાવી તેની રચના, કાર્ય પદ્ધતિ, જરૂરી સૂત્રો સાથે ઉપયોગો અને મર્યાદાઓ, બધું જ જો સાથે પૂછાશે તો 5 માર્ક્સનો પ્રશ્ન થશે, ટુકડાઓમાં પૂછાશે તો 2 માર્કમાં પૂછા. આપણે સૌથી પહેલા નંબરની અંદર સાયક્લોટ્રોન એની માત્ર રચના સમજીશું, બીજા નંબરની અંદર એની કાર્ય પદ્ધતિની વાત થશે જરૂરી સૂત્રો સાથે, પછી એના ઉપયોગો અને મર્યાદાઓ જોઈશું. બધું કામ પૂરું થશે, ખાલી ધ્યાન અહીંયા આપજો. સાયક્લોટ્રોન એ વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતું સાધન છે. એટલે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતું સાધન, એને સાયક્લોટ્રોન તરીકે ઓળખી શકાય. વિદ્યુત ભારિત કણમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન ગમે તે હોઈ શકે, તમારી મરજી પ્રમાણે તમે પસંદ કરી શકો છો. બે વૈજ્ઞાનિકો મિસ્ટર ઈ ઓ લોરેન્સ, ચોપડીમાં જોઈ લેજો, અને એમ એસ લિવિંગસ્ટોન, આ બંને વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા માટે, કેમકે ન્યુક્લિયસમાં બી વિદ્યુત ભારિત કણો તો હોય જ, સૌથી પહેલા સાયક્લોટ્રોન આ બે વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું હતું, એનો ઉપયોગ આ બે જણાએ કર્યો હતો. તો વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતું સાધન લોરેન્સ અને લિવિંગસ્ટોન, એમ એસ લિવિંગસ્ટોન, ઈઓ લોરેન્સ પૂરા નામ છે, આ બે વૈજ્ઞાનિકોએ
ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા માટે આ સાધનનો ઉપયોગ કર્યો હતો. આ સાધનની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો ઉપયોગ કરવામાં આવે, એટલે ઈ અને બી બંનેના દોલનોનો ઉપયોગ થાય, અને બંનેના દોલનો પરસ્પર લંબ દિશામાં હોવા જોઈએ. આ બહુ જ જરૂરી છે. ઈ તથા બી એ પરસ્પર, અહીંયા રહી ગયો, ઈ અને બી બંને પરસ્પર લંબ હોવા જોઈએ. હવે સાધનની રચના કેવી છે? આકૃતિમાં જુઓ શાંતિથી. કેપિટલ ડી આકારની રચના જે રેડ કલરમાં દેખાય છે, આ લાલ કલરમાં કેપિટલ ડી આ સીધો અને આ કેપિટલ ડી ઊંધો થઈ ગયો, એટલે કેપિટલ ડી આકારની રચના એને ડી ડબલ ઈ ડી તરીકે ઓળખી શકાય. પણ બે છે આપણી પાસે, એટલે એને બહુવચન કહીશું. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ ડી આકારની બે ડીશ એકબીજાની સામ સામે રહે અને એની વચ્ચે થોડી ગેપ રહે એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. આ બંને ડીશ એ આ ચોકડી વડે દર્શાવેલું નિયમિત ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠથી બહાર તરફ, આ આપણું પૃષ્ઠ કહેવાય, એટલે બહાર તરફ એટલે આમ, એટલે ક્ષેત્ર અહીંથી બહાર આવે. મૂળ તો લંબ સ્વરૂપે જ છે, એટલે ક્ષેત્ર આપણું આમ છે, એક ડી અહીંયા અને એક ડી અહીંયા, એટલે એને લંબ સ્વરૂપે ગોઠવેલું છે. તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવી ડી વન અને ડી ટુ બે ડી ગોઠવેલી છે. આ બંનેની વચ્ચે જ્યાં જગ્યા રાખી છે ત્યાં પી બિંદુ પાસે તમારે જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવો છે એને મૂકવામાં આવે છે. પ્રોટોનની ઈચ્છા હોય તો પ્રોટોન, ઇલેક્ટ્રોનની ઈચ્છા હોય તો ઇલેક્ટ્રોન. એટલે જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવો છે એને આપણે પી બિંદુ પાસે મૂકીશું. આ વિદ્યુત ભારિત કણ એ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે ગતિ કરશે તો વિદ્યુત ભારિત કણની ગતિના કારણે ગતિ ઉર્જા મેળવાશે. વેગના મૂલ્યોના ફેરફાર ત્રિજ્યાના વધારા સાથે વધે એવા ક્યાંક આગળ સાબિતીના સૂત્રો જોઈ લીધેલા છે. માટે આવો વિદ્યુત ભારિત કણ એ વર્તુળ આકાર નહીં પણ આવી કમાન આકારની ગતિ કરશે. એ કમાન આકારની ગતિ કરી અને વિદ્યુત ભારિત કણ વધતી ત્રિજ્યાના માર્ગે, કેમ કે ગતિ ઉર્જા મેળવતો જશે, વેગનું મૂલ્ય વધતું જશે તો ત્રિજ્યા વધતી જશે, એ વધતી ત્રિજ્યાના માર્ગે આગળ વધી અને બહાર નીકળવા માટેનું આવું એક છિદ્ર હોય ત્યાંથી એ વિદ્યુત ભારિત કણ બહાર આવશે. અહીંયા બોર્ડર લાઈન ઉપર એક વિક્ષેપ પટ્ટી મૂકેલી હશે કે જે વિક્ષેપ પટ્ટીની અંદરથી સરળતાથી આ કણ પસાર નહીં થાય, એને થોડોક અવરોધ નડાવશે. નડાવવો જરૂરી છે, કારણ કે જ્યારે આવો વિદ્યુત ભારિત કણ એ અંદરથી ઉર્જા મેળવતો જશે તો એનું વેગનું મૂલ્ય એટલું બધું વધી જાય કે બંદૂકની ગોળી કરતા પણ ખતરનાક સાબિત થાય. તો એને અટકાવવો જરૂરી છે, કંટ્રોલ કરવો જરૂરી છે, અને એટલા માટે આ વિક્ષેપ પટ્ટી મૂકવામાં આવે છે. બીજી એક વાત કે આ બંને જે ડી છે એ ડીને એસી એટલે આપણું ઠંડક આપતું સાધન નહીં, ઓલ્ટરનેટિંગ કરંટ આપણે જે ભણીએ છીએ એ ડાયરેક્ટ કરંટ છે. ડીસી બેટરી, પેન્સિલ સેલ હોય અથવા કોઈ પણ બેટરી હોય, ડાયરેક્ટ કરંટ આપે, ધન અને ઋણ ફિક્સ હોય. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, એમાં પોઝિટિવ નેગેટિવ ફિક્સ ના હોય. આપણા ઘરમાં જે વપરાય એ આપણે એસી કરંટનો ઉપયોગ કરીએ છીએ.
तो आ बने डी एने एसी वोल्टेज प्राप्ति स्थान साथ जोड़ेली हो ए वोल्टेज तमे आने आपो एना कारणे अंदर विद्युत क्षेत्र उत्पन्न थाय विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र आपणे लागू पाड़ेलू छे एना दोलनो ना संयुक्त परिणाम स्वरूपे आपणे विद्युत चुंबकीय दोलनो प्राप्त थशे ए दोलनो ए अहींया एक आंदोलक लगायेलू हशे नीचे एनी मददथी एना दोलनो आपणे नोंधवा होय इच्छको नथी एमां झूलवानुं नथी पण ए आंदोलकनी मददथी आपणे ए दोलनो नोंधवा होय तो नोंधी शकीशुं जे कोई भी चर्चा करी छे मात्र आनी रचना समझी छे हजु एनी कार्य पद्धति उपर आपणे जवानुं बाकी राख्युं छे ए हवे जईशुं हवे आ समग्र आमां एक मुद्दो एड करी देजो आ समग्र रचना ने एक शून्यावकाशित चेम्बर आ देखाय छे शून्यावकाशित चेम्बर मां फिक्स राखेली होय कारण हवाना अणुओ अथवा तो बीजा कोई आयनों साथेनी संभवित अथडामणो आपणे निवारी शकीए बीजू कोई डिस्टर्बन्स ना आवे एटला माटे शून्यावकाशित चेम्बर गोठवेली होय छे रचनानी वात पूरी थई आटलो प्रश्न पूछाय तो बे मार्क्स हवे एनी कार्यपद्धति उपर आपणे जईए छीए समजजो बेटा जे विद्युत भारित कणने तमे प्रवेगित करवा मांगो छो एने आपणे पी बिंदु उपर मूकी लईशुं बन्ने डी ने एसी प्राप्ति स्थान लागू पाड़ेलू छे हवे एसी प्राप्ति स्थान एटले शुं होय तो ऑल्टरनेटिंग करंट दसमा धोरणमां बेटा थोड़ुक शीख्या छो तो ऑल्टरनेटिंग करंट नुं स्वरूप कंईक आवुं होय समयनुं आखुं चक्र पूरुं थाय अहींया अर्धुं चक्र मळे आवर्तकाळ छे एक दोलन माटे आ अर्धो आवर्तकाळ बतायो छे तो समयना अर्धा चक्र दरमियान कोई एक छेड़ो धन होय ए वखते बीजो छेड़ो केवो होवो जोईए ऋण अने समयनुं नवुं अर्धुं चक्र शरू थाय ए वखते पॉजिटिव नेगेटिव फरी पाछा उलटाई जशे तो अहींया एसी प्राप्ति स्थान आपणे आपेला छे तो ए ज बाबतने अहींया ध्यानमां लईशुं आपणे एवुं धारी लो के भाई शरूआतमां डी वन अथवा तो डी टू तमारी इच्छा होय तमारे धारीन काम करवानुं छे प्रारंभिक स्टेज मां आपणे एवुं धारी लईए के भाई डी वन तरफनो जे कोई भी छेड़ो छे एने दाखला तरीके धन स्थिति माने विचार धन स्थिति माने एटले एनुं ए मूल्य ए आपणुं पॉजिटिव टूंकमां आ छेड़ो ए धन विद्युत भारित छे अने पी बिंदु पासे रहेलो कण ए धारो के इलेक्ट्रॉन छे धारणा तो तमे गमे ते करी शको परिस्थिति शुं थवानी आ धन स्थिति माने हशे तो डी टू ऑटोमेटिक जो डी वन धन स्थिति माने हशे तो डी टू ए केवा स्थिति माने होवी जोईए तो ऋण स्थिति माने केम के एसी मां एक प्लस एक माइनस तो एवा संजोगोनी अंदर जो आपणो विद्युत भारित कण धारो के इलेक्ट्रॉन होय अने आ धन स्थिति माने हशे तो इलेक्ट्रॉन जे छे ए इलेक्ट्रॉन ए धन ने आकर्षवानो प्रयत्न करशे तो ए आपणो इलेक्ट्रॉन ए आ बाजू एटले आ गति में आम दोरी छे गति आखी आम थई जशे आजे उपर विद्युत भारित कण बहार आयो एवो नीचे थी बहार आवशे शुं फरक पड़वानो आ एक पॉसिबिलिटी समझाय आ शक्यताओ एमनी एम राखीए के डी वन धन स्थिति माने डी टू ऋण स्थिति माने पण आपणो विद्युत भारित कण ए धारो के प्रोटोन छे पी बिंदु पासे धन विद्युत भारित कण छे तो शुं थशे डी वन धन स्थिति माने छे कण विद्युत भारित प्रोटोन छे तो ए धन विद्युत भारित कण ए धन थी अपाकर्षे अपाकर्षवाना कारणे दूर जशे तो अहींथी दूर जशे एटले एनो गतिमार्ग आटलो थशे એ જ્યારે સમયનું આટલું અડધું ચક્ર પૂરું કરશે એ વખતે જ્યારે આટલું અડધું ચક્ર પૂરું કરશે એ વખતે ઓલ્ટરનેટિંગ કરંટના કારણે ડી વન એ ઋણ સ્થિતિમાંને આવી ગઈ હશે અને ડી ટુ એ ધન સ્થિતિમાંને આવી ગઈ હશે તો આ ઋણ સ્થિતિમાંને આવશે તો પ્રોટોન પાછું આકર્ષાશે આ દોલન જે એક થયું એ વખતે આ વિદ્યુત ભારિત કણની ગતિ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થઈ તો એ અંદરથી કોઈ ચોક્કસ પ્રકારની ઉર્જા મેળવશે
ઉર્જા મળશે એટલે ગતિમાં પદાર્થ છે એટલે સ્વાભાવિક છે કે એને ગતિ ઉર્જા મળવાની. તો એ ગતિ ઉર્જા જો એને પ્રાપ્ત થશે તો એનું વેગનું મૂલ્ય વધશે. તો ત્રિજ્યાનો વેગ સાથે સંબંધ આપણે સાબિત કરેલો છે. તો એવા સંજોગોની અંદર એ વધતી ત્રિજ્યાના માર્ગે આગળ વધશે, સમયનું નવું અડધું ચક્ર આવશે, ફરી પાછું આ ધન અને આ ગુણ બનશે તો પાછું નવું દોલન થશે, ફરી નવું અડધું ચક્ર આવશે. આમ આ ગતિ અવિરતપણે ચાલુ રહેશે. જેમ જેમ વિદ્યુત ભારિત કણ ઉર્જા મેળવતો જશે એમ વધુ ને વધુ પ્રવેગિત થતો જશે, એટલો બધો શક્તિશાળી બનશે કે જ્યારે એના ડી ના પરિઘ, પરિઘ એટલે એની બોર્ડર લાઈન સુધી આવશે, એની બોર્ડર લાઈન સુધી આવશે એ વખતે એટલો બધો પ્રવેગિત થઈ ગયો હશે કે રસ્તામાં આવતા કોઈનું પણ ધ્યાન નહીં રાખે અને બધું ખેદાન મેદાન કરવાની વૃત્તિ ધરાવશે. ટૂંકમાં એટલો બધો શક્તિશાળી બની ગયો હશે. તો એને અટકાવવા માટે આપણે આવી વિક્ષેપ પટ્ટી મૂકવી પડશે કે એનો પ્રવેગ એ થોડો કંટ્રોલમાં રાખી શકાય. તો એવા સંજોગોની અંદર આ બહારથી જે વિદ્યુત ભારિત કણ બહાર નીકળવાનું છિદ્ર બી આપણે સૂક્ષ્મ રાખીશું કે ધીમે રહીને વિદ્યુત ભારિત કણ બીજી કોઈ જગ્યાએ નુકસાન કર્યા વગર બહાર આવી શકે. આને ટાર્ગેટ પણ કહી શકાય, ટાર્ગેટ ઉપર એને અથડાવવામાં આવે છે. તો બેટા સીધી સાદી વાત છે, કાર્ય પદ્ધતિ. તમારે ઇલેક્ટ્રોન ધારવો હોય તો ઇલેક્ટ્રોન ધારો, પ્રોટોન ધારવો હોય તો પ્રોટોન ધારો, ધન અને ઋણ તમારી મરજી પ્રમાણે બદલો, કોઈ જ ફરક પડવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખજો, સાયક્લોટ્રોન એ દોલિત થતી રચના છે. પરિભ્રમણ એટલે એક પ્રકારનું દોલન જ કહેવાય. તો અહીંયા આગળ દોલિત થતી રચના છે એના માટે અનુનાદ, એની શરતનું ચોક્કસ પાલન થવું જોઈએ. એટલે કે એસીની આવૃત્તિ દરેક જગ્યાએ ફિક્સ હોય. ભારત દેશમાં એસીની આવૃત્તિનું મૂલ્ય 50 હર્ટ્ઝ છે, અમેરિકા જેવા દેશમાં એ 60 હર્ટ્ઝ છે. આવું 10માં પણ ક્યાંક આવેલું છે. એસીની આવૃત્તિ ફિક્સ છે, સાયક્લોટ્રોન દોલિત થતી રચના છે, એની આવૃત્તિ અને એસીની આવૃત્તિ બંને આવૃત્તિનું મૂલ્ય જો સમાન થાય એટલે એફ એસી ઇઝ ઇક્વલ ટુ એફ સી, સી ફોર સાયક્લોટ્રોન, એસી એટલે એસી દોલક જે આપણે જોડેલું છે એ, બંનેની આવૃત્તિ સમાન થાય તો તંત્ર મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલિત થાય. આને આપણે અનુનાદની શરત તરીકે ઓળખીએ છીએ. તો એ અનુનાદની શરતનું પૂરેપૂરું પાલન અહીંયા થવું જોઈએ, એ બેટા ખાસ ધ્યાન રાખજો. હવે અનુનાદની શરતનું પાલન કરાઈ લીધું, વર્તુળાકાર માર્ગે ગતિ પણ વિચારી લીધી, તો આગળ જે સૂત્રો શીખ્યા હતા એ જ એમવી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી, કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે જ ગતિ છે. આમાંથી ત્રિજ્યાને કરતા બનાવો, એક એક વી કેન્સલ કરો તો એમ વી અપોન ક્યુ બી લખી શકાય. આમાંથી વી બરાબર, આ બધું સાબિત કરેલું છે, વી બરાબર આર ઉમેગા લઈ લો તો R is equal to MR omega upon QB, RR cancel, omega is equal to QB upon M, omega ની જગ્યાએ 2πf કરો તો QB upon M, અને માટે F is equal to QB upon 2πm. અહીંયા ખાલી FC લખો તો આ જે આવૃત્તિ તૈયાર થઈ એને આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ કહી દઈશું. સાયક્લોટ્રોનની આવૃત્તિ મળી તો સાયક્લોટ્રોનનો આવર્તકાળ બી મેળવી શકાય, આમાં કશું અઘરું છે જ નહીં. આ સીધી સાદી વાત છે આપણી પાસે. તો આ બધું ઓલરેડી સાબિત કરેલું છે, આપણે કશું નવું નથી કરતા. અહીંયા ખાલી એક નવો મુદ્દો સાબિત કરીશું, ઉર્જાનું સૂત્ર. એ હવે કરી આપું છું બેટા, સમજી લેજો. જુઓ ઉર્જાનું સૂત્ર તમે જાણો જ છો, કશું નવું નથી. ઉપરનું જે સમીકરણ દેખાય છે એમાંથી હું વી ને કરતા બનાવું તો વી ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, ક્યુ બી આર અપોન એમ. હવે ગતિ ઉર્જા અથવા તો એનર્જી માટે 1/2 એમ વી સ્ક્વેર,
तो 1 बाई 2m डायरेक्ट वर्क कर दू छु q स्क्वेर b स्क्वेर r स्क्वेर अपॉन m स्क्वेर एक एक m उड़ाड़ो तो 1 अपॉन 2 q स्क्वेर b स्क्वेर r स्क्वेर अपॉन m आ ऊर्जा माटे नु सिंपल सूत्र तमारू तैयार थई गयु आमा कशी नवी बात तो छे नहीं आपणी पासे तो बेटा सिंपल लॉजिक साइक्लोट्रॉन नी आकृति थी रचना अने कार्य पद्धति माटे नी वात करी हवे मात्र एना उपयोगो अने मर्यादा नी वात बाकी छे ए हवे समझावू छु ध्यान राखजो जरा साइक्लोट्रॉन ना उपयोगो मा नंबर वन तो मैं कही दीधु भाई विद्युत भारित कणों ने प्रवेगित करवा माटे थाय आयन इम्प्लांटेशन माटे पण आ साइक्लोट्रॉन नो उपयोग करी शकाय छे शरीर नी अंदर जुदा जुदा रोगों नी सारवार करवी होय तो एमा पण आवा इलेक्ट्रोमैग्नेटिक वेव्स एनो आपणे उपयोग करीए छीए साइक्लोट्रॉन करता पण एक सारू साधन छे सिंक्रोट्रॉन एनो पण उपयोग आज बधी माहितीઓ મેળવવા માટે કરી શકીએ છીએ તો બેટા સીધા સાદા ઉપયોગો છે કોઈ બહુ અઘરી વાત નથી ટેક્સ્ટબુક માં વાંચજો આરામથી આવડી જશે तो आज ना टॉपिक ना बनने प्रश्नों खूब अगत्य ना खूब वीआईपी मेहरबानी करीन तैयार करी नाखजो आ टॉपिक नी अंदर वर्णनात्मक छे लखाण बहु छे एटले तैयार करजो लखजो जो सहज भी आळस करी तो आ टॉपिक नहीं आवडे एक एक मुद्दो लखता जाओ ध्यान थी समझता जाओ वांचता जाओ कोई जग्याए बेटा तकलीफ पड़वानी नथी आजना लेक्चर मां આટલું કામ રાખીએ છીએ બાકીની નવી વાતો એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આજે આટલું ઇનફ થઈ ગયું તૈયાર કરજો રોજનું કામ રોજ આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો અને આ બાબતો બેટા તૈયાર કરી નાખજો